નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં તમારું સ્વાગત છે તમારા સાથે ટ્વિન્કલ્સ શરૂઆત કરે હેડલાઇન્સથી

સ્વનિધિ યોજના દેશના આઠ મેગાસિટીના એક પોઈન્ટ એકોતેર લાખ સ્ટ્રીટ વેન્ડર્સને રોજગારી મળી છે લોન સુરત ગ્રીષ્મ હત્યા કેસમાં કોર્ટમાં એકસો પાંચ સાક્ષી તપાસાયા પંચ્યાસી સાક્ષીઓને ડ્રોપ કરાયા પાંચ રાજ્યોમાં મળેલી

આગામી વિધાનસભા ચૂંટણીના લિસ્ટમાં સામેલ હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન રાજ્યમાં સંગઠનની અંદર નેતાઓના જૂથવાદને ખતમ કરવા મુખ્ય ફોકસ કરવામાં આવશે પંજાબ અને ઉત્તરાખંડ જે રીતે કોંગ્રેસની હાર થઈ રહી છે તેનું સૌથી મોટું કારણ આંતરિક વિવાદ માનવામાં આવે છે ચૂંટણી રાજ્યોમાં વાતનું પુનરાવર્તન થાય છે તે માટે જ પાર્ટીના નેતાઓને એક જૂથ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કદાચ જ કોઈ એવું હશે જ્યાં કોંગ્રેસ નેતાઓની વચ્ચે આંતરિક વિવાદ ના હોય તેના કારણે જ કોંગ્રેસને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશના સીએમ પદના શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે લોકભવનમાં કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી આ બેઠક બાદ મુખ્યમંત્રી એ પત્રકાર પરિષદ યોજી હતી યોગીએ કહ્યું કે રાષ્ટ્રના પંદર કરોડ લોકોના હિતમાં અમે મફત રાશન યોજનાને ત્રણ મહિના એટલે કે જૂન બે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે યોગીએ કહ્યું કે અમારો આ નિર્ણય જનતાને સમર્પિત છે કેબિનેટ બેઠક બાદ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે કહ્યું કે સરકારનું લક્ષ્ય ગરીબોની સેવા કરવાનું છે પંદર કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે યોગી આદિત્યનાથે શુક્રવારે બાવન સાથીઓ સાથે બીજી વખત ઉત્તર પ્રદેશના

આ બેઠકમાં દરેકનો પરિચય પણ થયો હતો સાથે સાથે જ મુખ્યમંત્રીએ કેબિનેટના મંત્રીઓને શાસનનો મંત્ર પણ આપ્યો હતો ગ્લોબલ મેપ પર ગુજરાતને શમકાવા માટે સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે રાજ્યના જામનગર ટ્રેડિશનલ દવાઓ પર હુનું વૈશ્વિક કેન્દ્ર બનશે તેના માટે ભારતે આયુષ વિભાગ અને હુ નિવસ છે પચીસ માર્ચ જેનેવા એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે તે બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર થયો છે તેનું વિવિધ ઉદ્ઘાટન એકવીસ મે એપ્રિલ બે ના રોજ કરવામાં આવશે ભારત આ કેન્દ્ર માટે પચીસ કરોડ ડોલર ખર્ચ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુ અને ભારત સરકારની વચ્ચે થયેલા હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટનું સ્વાગત કર્યું છે તેમણે કહ્યું છે કે એવી આશા છે કે હુ નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તું મેડિકલ સોલ્યુશન પ્રદાન કરવામાં મદદરૂપ રહેશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવ્યું છે કે આ નવ વૈશ્વિક કેન્દ્ર પરંપરાગત દવાઓ અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધનો માનીકરણ ને મદદ કરશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટ્રેડોસના કેબરે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો પરંપરાગત દવા કે રોગોની સારવારનું પ્રથમ પગલું છે એવામાં અમારી કોશિશ હશે કે વૈજ્ઞાનિક ધબ તૈયાર થતી પરંપરાગત દવાઓ વધુ પ્રભાવી બનવામાં આવે તેમણે આ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર માન્યો હતો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જણાવ્યું હતું કે વિશ્વની એસી ટકા વસ્તી પારંપરિક દવાઓનો ઉપયોગ કરે છે સાથે જ યુએન ના એકસો ને ચોરાણું માંથી એકસો ને સિત્તેર દેશોએ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી પરંપરાગત દવાઓને તબીબી પ્રણાલીઓથી સૌથી વધુ અસરકારક બનાવવા માટે મદદ માંગી હતી આધુનિક દવાઓમાં પણ વપરાતી ચાલીસ ટકા દવાઓ પણ એવી છે કે તે કુદરતી ઉત્પાદનોમાંથી મેળવવામાં આવી રહી છે ઉદાહરણ તરીકે એસ્પ્રિન નામની દવા અંગ્રેજી વિલો વૃક્ષની છાલનો ઉપયોગ કરીને પરંપરાગત ફોર્મ્યુલામાંથી બનાવી લેવામાં આવી છે ઉપરાંત બાળકોમાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા સામાન્ય રીતે ઘરોમાં વાવવામાં આવતા સદાબા છોડમાંથી બનાવવામાં આવે છે જેમ જેમ યુક્રેનનું યુદ્ધ લંબાતું જાય છે તેમ તેમ રશિયાની હતાશા વધતી જાય છે તો બીજી તરફ અમેરિકાના શસ્ત્ર ઉત્પાદક ઉદ્યોગોને મલાઈ મળી રહી છે અહેવાલો જણાવે છે કે બાઇડને યુક્રેન માટે તેર પોઈન્ટ છ બસ ડોલરનું શકશે રશિયાનું યુક્રેન આક્રમણ બીજા મહિનામાં પ્રવેશ કરી રહ્યું છે ત્યાં બંને દેશો વચ્ચેનું યુદ્ધ ઠેર ઠેરનું જ રહ્યું છે વાસ્તવમાં નિરીક્ષકો તો તેમજ માનતા હતા કે આ યુદ્ધ પંદર દિવસમાં સમય જશે પરંતુ યુક્રેનના પ્રમુખ જેલન્સ્કીના નેતૃત્વની છે યુક્રેન કૃત નિશ્ચય બનીને રશિયાનો આક્રમણનો સામનો કરી રહ્યો છે આથી યુક્રેનને પુષ્ટિ આપતા અમેરિકાના પશ્ચિમ યુરોપના સાથીઓ આનંદ થઈ રહ્યો છે તેમણે યુક્રેનને શાબાશી આપવા અને વિવિધ પ્રમાણમાં આર્થિક અને લશ્કરી સહાય જાહેર કરી છે પરંતુ સૈનિકો મોકલવાના નથી વિરોધાભાસ તો ત્યાં દેખાય છે કે નાટો દળો મોકલવા માટે યુરોપિયન દેશો પણ નથી તેનું મુખ્ય કારણ તે પણ હોઈ શકે કે અમેરિકા જ સૈનિકો મોકલવાનો નથી અને અમેરિકાના યુરોપિયન દેશોનો રહીતના બંને રહે તેમ છે આ ઉપરાંત તેમની બીજી ભીતિ છે કે જો તેઓ યુક્રેનમાં સૈનિકો મોકલશે તો યુદ્ધ પરિશ્રમમાં યુરોપમાં પહોંચી જાય અને સમગ્ર યુરોપ સળગી ઉઠે આથી તેઓ પણ યુક્રેને શસ્ત્ર સહાય કરવાનો જ નિર્ણય લીધો છે તો બીજી તરફ જ યુક્રેનનું એક લાખ દસ હજારનું સૈન્ય પુરુષ અસ્ત્ર સજ્જ થઈ ગયું છે ટ્રાફિક વિભાગ ફરીથી વિવાદમાં આવ્યું છે ટ્રાફિક સંચાલનની જગ્યા દંડના નામે વાહન ચાલકો પાસેથી આવી રહ્યા છે તેનો વિડીયો સામે આવી રહ્યો છે અને સુરતના પૂણા ગામમાં સરદાર માર્કેટ સ્ટેશન તરફ જવાના રસ્તા પર ટ્રાફિક જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી નિયમના ઉલ્લંઘન બાદ કડક દંડ ફટકારવામાં આવે છે પરંતુ તેના રૂપિયાની રસી આપવાને બદલે સીધી ઉઘરાણી કરવાનું શરૂ કરી દેવાયું છે

વચેટિયાઓ સક્રિય થઈ જાય છે ટ્રાફિક જવાન સાથે ઉભેલા વચેટીયાઓ વાહનના ચાલકોને ઊભા રાખવામાં આવે છે ત્યારબાદ તેમને ખોટી રીતે હેમલેટ પહેરીને ન હોય તો પીયુસી ન હોય કે તે પાસેથી નિયમનો ભંગ થઈ રહ્યો છે તેવું કહીને રૂપિયા ખંખેટીને લેવામાં આવી રહ્યા છે ચોટીલા શહેરમાં થોડા દિવસો અગાઉ બે આખલાઓ આતંક મચાવી મરસુ દળવાની દુકાનમાં ઘુસી જતા અફડા તફડી મચી જવા પામી હતી આ ઘટનાના પડઘા હજુ ત્યારબાદ ચોટીલામાં ફરી આખલાએ ભરબજાવે આતંક મચાવ્યાની દોડધામ મચવા પામી હતી ચોટીલાના ખાંડી પ્લોટ વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘોસ તફડા તફડી મચી જવા પામી હતી ચોટીલા શહેરના ભચક વિસ્તારમાં કપડાની દુકાનમાં આખલો ગુસ્તા વેપારી અને ગ્રાહકોના જીવ તાળવે હતા ચોટીલા શહેરમાં તંત્રની ઘોર કારણે અવારનવાર મુખ્ય બજારમાં રખડતા ડોર અને આખલાના આતંકવાદના લીધે ક્યારેક નિર્દોષ લોકો અટફેટે આવતા ગુજારા અકસ્માતના બનાવો બનતા હોય છે ચોટીલા શહેરમાં થોડા દિવસ અગાઉ બે આખલાએ આતંક મચાવીને મરચું દળવાની દુકાનમાં ઘૂસી જતા અફડા તફડી મચાવવા પામી હતી આ ઘટનાના પડઘા હજુ સમ્યાના હતા ત્યાં જ ચોટીલામાં ફરી આખલાએ ભરભચવારે આતંક મચાવતા દોરધામ મચી જવા પામી હતી ચોટીલા ખાંડી પ્લોટ વિસ્તારમાં

પડતી હતી રેલવે રજૂઆત કરતા પહેલાની જેમ જ આઠ વખત દોડવાનો નિર્ણય લીધો છે આણંદ ખંભાત મેમોટ્રેન ના શેડ્યુઅલ પહેલાની જેમ જ કરવા માંગણી ઉઠી રહી છે ખંભાતની આણંદ દરરોજ મુસાફરી કરતા શ્રમિકો તથા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી હતી કોરોના મહામારી બાદ ટ્રેનનો શેડ્યુલ દિવસમાં બે વખત કરવામાં આવ્યું હતું આ કારણોસર ઘણા બધા ખંભાતવાસીઓને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સાંસદ દ્વારા વડોદરા રેલવે વિભાગના મેનેજર સાથે ચર્ચા કરી તાકીદે નિરાકરણ લાવવા છે તે રીતે કોરોના મહામારી પહેલા જ દિવસમાં આઠ વખત ટ્રેન ચલાવવામાં આવી હતી તે જ રીતે ફરીથી ટ્રેનને પુનઃ કાર્યરત કરવામાં આવે તે અંગે જાણવામાં આવી રહ્યું હતું આ રજૂઆતને ધ્યાનમાં લઈને રેલવે વિભાગ દ્વારા આણંદ ખંભાત મેમુના શેડ્યુલ વધારવાનો નિર્ણય લીધો હતો જેમાં કોરોના મહામારીના પગલે ચલાવવામાં આવતી હતી તે જ રીતે ફરીથી મેમો ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો મહેસાણા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ વાહન ચાલકો માટે સિટી વન અને સિટી ટુના જોડાતા વધુ એક રસ્તાના નિર્માણ માટે

તેમજ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત પદાધિકારીઓ દ્વારા રેલવે જીએમ ડીઆરડીએ સુધી છેલ્લા ત્રણ મહિનામાં સતત રજૂઆતો કરાઈ હતી મહેસાણા મુલાકાત વખતે પણ બેઠક યોજી રેલવે અધિકારી સમક્ષ આવશ્યકતાઓ દર્શાવાઈ હતી શહેરમાં વિકાસમાં વાહનોના ટ્રાફિકને લઈને કરાયેલી આ રજૂઆતો હવે રંગ લાવી રહી છે અને બંને રેલવે અંડરબ્રિજ બનવા રેલવે વિભાગે થનાર ખર્ચનો અંદાજ તૈયારી કરીને

ત્યારે જ સાબરકાંઠાના પ્રાંતિશ તાલુકાનું તખતગઢ ગામ છે કે જેને ગ્રામ લોકોને ચોવીસ કલાક આપીને મહત્વની સિદ્ધિ આપે છે તખતગઢ ગામમાં એવું છે કે જ્યાં ઘરોમાં લોકો જ્યારે નળ ખોલે છે ત્યારે પાણી મળે છે પાણીનો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઘેર ઘેર મીટર લગાવી દેવામાં આવ્યા છે જેથી પાણીનો વપરાશ અને બગાડ ઘટ્યો છે તખત ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે પાણી આપવા માટે મીટર પ્રથાનો અમલ કર્યો છે લોકો પાસેથી એક હજાર લીટર પાણીનો માત્ર એક જ રૂપિયા વસૂલવામાં આવે છે જોકે મીટરના કારણે પાણીનો જે વેફડા હતો તે બંધ થઈ ગયો છે પૈસા ખર્ચવા ન પડે તે માટે લોકો જરૂર પૂરતો જ પાણીનો વપરાશ કરે છે બિનજરૂરી વપરાશ બંધ થઈ જતા શહેરી ગલીઓમાં થતી ગંદકીની સમસ્યાઓ પણ હલ થઈ ગયો છે પહેલા ગ્રામ પંચાયતની મોટર વધુ ચલાવવાના કારણે બીજ વપરાશ વધુ થતો હતો પણ હાલ અડધો થઈ ગયો છે મીટરના કારણે લોકો જરૂરિયાત મુજબના પાણીનો ઉપયોગ કરે છે જેથી ગ્રામ પંચાયત દ્વારા ઘરે નળ માટે ચોવીસ કલાક પાણી આપવામાં આવતું હોવા છતાં પણ પાણીનો બગાડ થતો નથી મહત્વનું છે કે ગ્રામના લોકો કલાક પાણી હોય તેવું ગામનું ગુજરાતનું પહેલું ગામ છે ભારત સરકાર દ્વારા પશ્ચિમ શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી કરી તેને રાષ્ટ્રીય કક્ષાનો નાંચી દેશ પ્રમુખ એવોર્ડ મેળવ્યો છે અને અન્ય સાત એવોર્ડ મળ્યો છે ગામના સરપંચ નિશાંતભાઈ પટેલ જણાવે છે કે અમારા ગામમાં ત્રણસો પચાસ ઘર છે અને લગભગ બસો ને બે હજાર પાંચસો જેટલી વસ્તી છે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર નવા કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં છ અને જિલ્લામાં એક મળીને કુલ સાત નવા કેસ નોંધાયા છે આજે છવ્વીસ દર્દી સાજા થયા છે જ્યારે આજે એક પણ કોરોનાથી મોત નોંધાયું નથી રાજ્યમાં ત્રેવીસમી માર્ચથી એક પણ મોત નોંધાયું નથી રાજ્યનો રિકવરી રેટ નવ્વાણું પોઈન્ટ આઠ ટકા પર સ્થિ રહ્યો છે ઓગણીસ એ પાંચ મહિના એટલે કે 157 દિવસ બાદ 17 થી ઓછા કેસ નોંધાય છે છેલ્લે 27 ઓક્ટોબરે 10 કેસ નોંધા હતા સતત 6 દિવસ રાજ્યમાં શૂન્ય મૃત્યુ આંક રહ્યા બાદ 21મી માર્ચે બે દર્દીના મોત નોંધા છે ત્યારબાદ 23 અને 24 માર્ચે શૂન્ય મોત રહ્યા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 2,23,845 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ત્યારે મૃત્યુ આંક 10,942 પર સ્થિર છે તેમજ અત્યાર સુધીમાં 12,12,621 દર્દી ડિસ્ચાર્જ થયા છે કે કેસની વાત કરીએ રાષ્ટ્રપતિ પડકાર આપતા રશિયા યુક્રેનાને સરહદ પર લગભગ એસી કિલોમીટર દૂર પોલેન્ડના શહેરને રેજોમાં પહોંચ્યા હતા બાઇડને ત્યાં તહેનાત નાટોના સૈનિકો સાથે મુલાકાત કરી હતી બાઇડને સૈનિકો સાથે પીઝા પાર્ટી કરી અને સેલ્ફી પણ લીધી હતી બાઇડને અહીં પુતિનને યુદ્ધ અપરાધી પણ કહ્યા હતા બીજા વિશ્વ યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદની આટલી નજીક સૌથી સૈનિકોને મળ્યા હશે પોલેન્ડમાં લગભગ વીસ લાખ યુક્રેનિયન શરણાર્થીઓને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઝેક્સો વિલિને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડનના શનિવારે યુદ્ધના મહત્વના વિશે મુખ્ય ભાષણ આપશે તેવી આશા છે બાઇડન પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજના ડુડા તેમજ યુક્રેનિયન શરણાર્થીઓને યુએસના માનવતાવાદી સહાય સ્વયંસેવકો સાથે જ મુલાકાત કરશે બાઇડન બાઇડને પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજના ડુડા પાસે વીસ લાખથી વધુ યુક્રેનિયનને શરણાર્થીઓ વિશે માહિતી માંગી છે જેઓ તેમના ઘર છોડીને છેલ્લા અનેક મહિનામાં યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યા છે ડુડા બાઇડને કહ્યું છે કે આ લોકો ઘાયલ છે તેમનું પણ મન તૂટી ગયું છે રશિયન બોમ્બમારાથી ગભરાઈને તેઓ પોતાનો સામાન પણ છોડી દીધો છે યુક્રેની સેનાએ શુક્રવારે વર્તો પ્રહાર કર્યો છે રાજધાની કીવ નજીકના ત્રણ શહેરોને રશિયાના કબજાથી મુક્ત કરાવી લીધા છે કીવથી લગભગ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલા ત્રણેય શહેરો પર ગત એક પખવાડિયા કરતાં વધુ સમયથી રશિયાનો કબજો હતો બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે યુક્રેની સેના શહેરોને મુક્ત કરવાની સાથે સાથે મહત્વપૂર્ણ સૈન્ય મથકોને એસ્ટ્રીપ્સને પણ કબજામાં લઈ લીધી છે હોસ્ટેલ મેલોની હેસ્ટ્રી પર હવે યુક્રેનનો કબજો થઈ રહ્યો છે આ દરમિયાન અમેરિકી પ્રમુખ જો બાઇડન પુતિનનો ખુલ્લો પડકાર ફેંકતા સરહદ લગભગ કિલોમીટર દૂર પોલેન્ડના શહેર પહોંચ્યા હતા અહીં તે નાટોના સૈનિકો સાથે મુલાકાત કરશે બીજું વિશ્વયુદ્ધ બાદ આ પ્રથમ વખત જયારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદથી આટલા નજીક જઈને સૈનિકો સાથે મુલાકાત કરશે અગર એ બુસેસના નાટો અને જી સેવનના દેશના સાથે બેઠક કરી હતી અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેનના યુદ્ધ બાદ તેમના દેશ પોપ્યુલારિટી રેટિંગમાં અગિયાર ટકાનો ફાયદો થયો છે યુક્રેન યુદ્ધની શરૂઆત એટલે કે ચોવીસ ફેબ્રુઆરી જો બાઇડને ચોત્રીસ ટકા પોપ્યુલારિટી રેટિંગ મળ્યું હતું ત્યાં જ તે હવે વધીને પિસ્તાલીસ ટકા થયું છે નિષ્ણાંતો કહે છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્યથી વાગીને નવેમ્બર મિડસ્ટને પોલને કારણે બાઇડનના રેટિંગમાં ઘટાડો થયો છે ખરેખર બાઇડન એ રેટિંગનો રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી ઓછા સ્કોરે પહોંચી ગયો છે પણ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરાયા બાદ અમેરિકાએ જે રીતે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલન્સ્કીને સમર્થન આપ્યું છે તે બાદ પણ તેઓ પોતાના ઘર એટલે કે અમેરિકામાં લોકોનું સમર્થન મેળવી રહ્યા છે આ ઘણા સમયથી થયું છે જ્યારે અમેરિકા પ્રજા તરફથી યુદ્ધના કોઈ મામલે રાષ્ટ્રપતિના રેટિંગમાં વધારો કરાયો ન્યૂઝ ન્યૂઝનેશનમાં બસ આટલી સુધી જ વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે કે તમારો વિસ્તાર તમારી વાત